ગુડ મોર્નિંગ. આપણે કાવ્ય 6 ભણી રહ્યા છીએ. તો આજે આપણે તેમાં સ્વાધ્યાય પોથીની અંદર પાના નંબર 85 એટલે કે 85 ઉપર આપણે કાવ્ય 6 ની અંદર આગળ જોવાનું છે. તો અહીં આપણને સૂચના આપેલી છે કે ઋતુઓ પ્રમાણે તેની જરૂરિયાતને શોધી કાઢો. અહીંયા આપણને નમૂનો આપ્યો છે ડોટ્સ કરીને, તો હું તમને અહીંયા એ ઉદાહરણ સમજાવીશ. બાકીનું તમારે જાતે શોધવાનું છે, કારણ કે આવી રમત તો તમે રમતા જ હશો. અને શું કહેવાય તો કે ભૂલ ભૂલામણી જેવું છે, રસ્તો શોધતા શીખવાનો છે તમારે. તો હું અહીંયા તમને નમૂના રૂપે શીખવાડું છું, બાકીનું તમારે જાતે કરવાનું છે. જુઓ અહીંયા શેનું ચિત્ર આપેલું છે, તો કે છત્રીનું. તો છત્રી કઈ ઋતુમાં ઉપયોગ થાય, તો કે ચોમાસાની ઋતુમાં. તો આપણા ડોટ્સ ઉપર ચાલ્યા જઈએ. ધીમે ધીમે રસ્તો શોધતા શોધતા જવાનું છે તમારે. અને ચોમાસાની ઋતુનું જે ચિત્ર છે ત્યાં આપણે પહોંચી જવાનું છે. જોયું બાળકો, છત્રી છે એ ચોમાસાની ઋતુમાં વપરાય છે, તો એનો આપણે રસ્તો શોધતા શોધતા અહીંયા પહોંચી ગયા. હવે છે ટોપી. તો ટોપી કઈ ઋતુમાં પહેરાય, તો કે શિયાળાની ઋતુમાં. તો ચાલો આપણે અહીંયાથી રસ્તો છે ત્યાંથી આપણે અંદર જઈએ, અને રસ્તો શોધતા શોધતા શિયાળાની ઋતુ જે આવતી હોય ત્યાં આપણે પહોંચવાનું છે. ધીમે ધીમે રસ્તો શોધવાનો છે. આ રમત તો તમે રમતા જ હશો બધા બાળકો. જોયું બાળકો, આપણે ટોપીનું જે પહેરાય એ ઋતુ આપણે શોધી લીધી છે, ને ત્યાં આપણે એ રસ્તો પર પહોંચી ગયા છીએ. હવે આપણે આગળ જોઈએ, તો કે શું ચિત્ર આપેલું છે, તો કે પંખાનું. પંખો કઈ ઋતુમાં વપરાય છે, તો કે ઉનાળાની ઋતુમાં. તો અહીંયાથી આપણે રસ્તામાં અંદર જવાનું છે અને રસ્તો શોધવાનો છે. તો ચાલો રસ્તો શોધીએ. ધીમે ધીમે આપણે શું કરવાનું છે, રસ્તો શોધવાનો છે. તો ચાલો આપણે રસ્તો શોધીએ. આપણે અહીંયાથી અંદર જવાનું છે, પછી અહીંયાથી આ બા તરફ, અને અહીંયા આપણે પહોંચી ગયા. તો આ પંખાનો ઉપયોગ છે એ ઉનાળાની ઋતુમાં થાય છે, અને એ રસ્તો આપણે શોધી લીધો છે. તો આ બાજુનો જે વિભાગ છે મેં તમને શીખવાડ્યો છે, હવે આ બાજુનો જે વિભાગ છે તમારે જાતે કરવાનો છે. આ શેનું ચિત્ર છે, તો કે રેનકોટનું. તો રેનકોટ કઈ ઋતુમાં વપરાય છે, તો કે ચોમાસાની ઋતુમાં. તો અહીંયાથી તમારે રસ્તો શોધીને ચોમાસાની ઋતુનું જે ચિત્ર છે ત્યાં પહોંચવાનું છે. પછી આઈસ્ક્રીમ કઈ ઋતુમાં ખવાય, તો કે ઉનાળાની ઋતુમાં. તો અહીંયા રસ્તો આપેલો છે એ રસ્તામાં અંદર જવાનું છે, અને રસ્તો શોધતા શોધતા ઉનાળાની જે ઋતુ છે તે ચિત્ર સુધી પહોંચવાનું છે. ત્યાર પછી છે તાપણું. આપણે કાવ્યની અંદર આ ચિત્ર જોયેલું છે કે આ તાપણું કહેવાય. તો તાપણું કઈ ઋતુમાં વપરાય, તો કે શિયાળાની ઋતુમાં. તો અહીંયા પણ રસ્તો આપેલો છે, અને રસ્તા પરથી જઈ અને ધીમે ધીમે શિયાળાની ઋતુનું જે ચિત્ર છે ત્યાં સુધી પહોંચવાનું છે. તો તમારે પણ તમારી સ્વાધ્યાય પોથીની અંદર આ પ્રશ્ન પૂર્ણ કરવાનો છે. જો બાળકો, આપણે સ્વાધ્યાય પોથીની અંદર આગળ કયો પ્રશ્ન જોયો, તો કે ઋતુઓ પ્રમાણે તેની જરૂરિયાતને શોધી કાઢો. ત્યાર પછી આપણે આગળ બીજો પ્રશ્ન જોયો કે શું છે, તો કે ટપકા જોડી ચિત્ર બનાવી રંગ પૂરો. અહીંયા આપણને ડોટ્સ આપેલા છે, ડોટ્સ એટલે ટપકા. એ ટપકાને આપણે જોડવાના છે અને તેમાં રંગ પૂરવાનો છે. ટપકા કેવી રીતે જોડવા એ હું તમને અહીંયા શીખવાડું છું. પછી તમારે રંગ તમારી જાતે પૂરવાના છે. અહીંયા શેનું ચિત્ર આપેલું છે, તો કે વાદળોનું ચિત્ર છે, છત્રીનું ચિત્ર છે અને હોળીનું ચિત્ર છે. તો ચાલો એ બધા ડોટ્સને જોડીએ. તો પેન્સિલ દ્વારા આ ડોટ્સ પર ધીમે ધીમે ચાલવાનું છે.
ધીમે ધીમે પેન્સિલ ચલાવવાથી ડોટ્સ છે એ સરસ રીતે જોડાઈ જશે. અને આ પ્રવૃત્તિ તમે બધા શીખી ગયા છો એટલે બધાને આવડતી જ હશે. તો તમારે પણ આ રીતે ધીમે ધીમે પેન્સિલથી ડોટ્સને જોડવાનું છે. બહાર ન નીકળી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. ચાલો, આ ચિત્ર જોઈન્ટ થઈ ગયું છે. હવે આ વરસાદની જે બૂંદુઓ છે એમાં પણ ડોટ્સ આપેલા છે, તો એને પણ આપણે જોડી દઈએ. બધા જ ડોટ્સને જોડવાનું છે અને તેમાં રંગ પૂરવાનો છે. બધાને રંગ પૂરતા સરસ આવડે જ છે. ધીમે ધીમે બધા જ ડોટ્સ જોડવાના છે અને આ વાદળના ચિત્રોને પૂર્ણ કરવાના છે. તમે બધા પણ મારી સાથે કરશો ને? મારી સાથે સાથે કરવાનું છે. આ વરસાદની બૂંદીઓ છે, વાદળમાંથી વરસાદ પડતો હોય તેવું ચિત્ર છે ને. ચાલો, એક વાદળ તો જોઈન્ટ થઈ ગયું, હવે બીજું લઈએ. તો એમાં પણ એ જ કરવાનું છે જેમ આપણે આગળના ચિત્રમાં કર્યું. પેન્સિલ દ્વારા ડોટ્સને જોડવાના છે. ધીમે ધીમે પેન્સિલ ચલાવી અને આ ચિત્ર પૂર્ણ કરવાનું છે. હવે બૂંદુઓ જે છે એ ડોટ્સને જોડી દઈએ. તમારે પણ આ રીતે કરવાનું છે. શેમાં કરવાનું છે? તમારી સ્વાધ્યાય પોથીની અંદર. સરસ મજાના કલર પૂરવાના છે, રંગ પૂરવાના છે. વાદળની અંદર કેવો રંગ હોય, છત્રી કેવા રંગોની હોય, હોળી કેવા રંગની હોય એ તો તમને ખબર જ છે. તમારે મનપસંદ રંગ પૂરવાના છે. જો આ ચિત્ર પણ આપણું પૂર્ણ થવા આવ્યું છે. તમારે પણ પહેલાં ડોટ્સ જોડવાના છે અને પછી રંગ પૂરવાનો છે. ચાલો હવે ત્રીજું વાદળ જોઈએ. તો એમાં પણ ડોટ્સ જોડવાના છે. કેવી રીતે? તો જેમ કે આપણે આગળના વાદળના ચિત્રોમાં કર્યું તેવી રીતે. તમારે પણ આવી જ રીતના ડોટ્સ જોડવાનું છે અને કલર પૂરવાના છે. ચાલો, વાદળ થઈ ગયું, હવે આપણે વરસાદની જે બૂંદો છે એને જોડી દઈએ. તમારે પણ રીતે કરવાનું છે અને આ ડોટ્સ જોડતા તમે બધા શીખી ગયા છો, બધાને આવડે જ છે અને તમને આ પ્રવૃત્તિ કરવામાં મજા પણ આવે છે. ડોટ્સ જોડવા, રંગ પૂરવા એ તો તમને બધાને ખૂબ ગમે છે. ચાલો, ત્રણેય વાદળાના જે ડોટ્સ છે આપણે જોડી લીધા. હવે આપણે છત્રીનું ચિત્ર છે એમાં પણ ડોટ્સ છે એને જોડવાના છે. પણ આમાં તમારે ડોટ્સ પણ જોડવાના છે અને રંગ પણ પૂરવાના છે. તો ચાલો હવે છત્રીનું જે ચિત્ર છે તેના ડોટ્સને જોડીએ. તમારે પણ આ રીતે મારી સાથે કરવાનું છે. બધા જ ડોટ્સ સરખી રીતે જોડી જવા જોઈએ.
ધીમે ધીમે ડોટ્સ જોડાઈ જવા જોઈએ. તમારે પણ મારી જેમ આવી રીતના કરવાનું છે. જો ત્રણ વાદળ અને છત્રીના ડોટ્સ જોડાઈ ગયા છે, હવે આપણે હોળીનું ચિત્ર છે એના ડોટ્સને જોડીને ચિત્રને પૂર્ણ કરશું. સૌથી પહેલાં તો આ રીતે ડોટ્સ જોડવાના છે. 12 ન જાય તેનું ધ્યાન રાખવાનું છે. જો આપણે ડોટ્સ જોડી રહ્યા છીએ, આ શેનું છે તો કે પાણીની લહેરો આપેલી છે એને પણ ડોટ્સ દ્વારા જોડી દેવાનું છે. આ વણાકો તમે શીખી ગયા છો, તમારે પણ આ રીતે કરવાનું છે. ધીમે ધીમે ડોટ્સને જોડવાના છે. અને મને ખબર છે કે બધા જ ચિત્રોમાં તમે સરસ મજાના રંગ પૂરશો. જોવો આપણે કયો પ્રશ્ન જોયો, તો કે ટપકા જોડી ચિત્ર બનાવી રંગ પૂરો. ટપકા જોડતા મેં તમને અહીંયા શીખવાડી દીધું છે, તો એવી જ રીતના તમારે ટપકા જોડવાના છે અને ચિત્ર બનાવવાનું છે અને તમારે રંગ તમારી જાતે પૂરવાના છે. તો ટપકા જોડી ચિત્ર બનાવવાનું અને એમાં શું કરવાનું છે, તો કે રંગ પૂરવાનો છે જે તમારે જાતે પૂરવાના છે. ચાલો હવે આગળનો પ્રશ્ન જોઈએ. શું છે, તો કે ઉદાહરણ મુજબ સરખા શબ્દો જોડો. અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે કે અહીંયા શબ્દો છે એવા જ શબ્દો અહીંયા સામે પણ છે. અહીંયા જે શબ્દો લખેલા છે એ જ શબ્દો અહીંયા લખેલા છે, પણ આ બાજુ જે શબ્દો લખેલા છે કેવા છે, આ ડાવડા છે. તો અહીંયા જે શબ્દ લખેલો છે એવો જ શબ્દ અહીંયા આપણે શોધવાનો છે અને એની સાથે જોડવાનો છે. તો અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે, આ કયો શબ્દ છે, દાતરડી. તો આ બાજુ આપણે શબ્દને શોધવાનો છે. તો પેલો કયો શબ્દ છે, દિવસ. ઈનામ, કિરણ, દાતરડી. જો દાતરડી શબ્દ અહીંયા પણ છે અને અહીંયા પણ છે, તે બંનેને અહીંયા ઉદાહરણ રૂપે દેખાડવામાં આવ્યું છે કે બંને શબ્દોને જોડી દીધા છે. આપણે પણ એવી જ રીતના કરવાનું છે. આગળ જોઈએ, આ કયો શબ્દ છે, કરવતી, કરવતી. અહીંયા આપણે શબ્દને શોધવાનો છે. પેલો કયો શબ્દ છે, દિવસ. ઈનામ, કિરણ, દાતરડી, સિતાર, કરવતી. જો એ શબ્દ આપણને અહીંયા મળી ગયો છે, તો આપણે તેની સાથે એને જોડી દઈએ. તો તમારે પણ આવી રીતના જોડવાનું છે. તમને આ પ્રવૃત્તિ આવડે જ છે, આગળ તમે ભણી જ ગયા છો. હવે ત્યાર પછી બીજો શબ્દ જોઈએ, દિવસ. આ બાજુ એ શબ્દને શોધવાનો છે. તો સૌથી પહેલાં જ આપણને આપેલો છે અહીંયા દિવસ, તો આપણે તેની સાથે એને શબ્દને જોડી દઈએ. ચાલો ત્યાર પછી આગળનો શબ્દ જોઈએ, મણી. તો એ શબ્દને આપણે અહીંયા શોધવાનો છે. શા માટે, તો કે અહીંયા આપણને આ ડાવડા આપેલા છે. તો પહેલાં કયો શબ્દ છે, દિવસ. ઈનામ, કિરણ, દાતરડી, સિતાર, કરવતી, ઈલાજ, મણી. તો એ શબ્દ પણ આપણને મળી ગયો છે. તો ચાલો તે શબ્દને એકબીજા સાથે જોડી દઈએ. ચાલો ત્યાર પછીનો શબ્દ જોઈએ, ઈનામ. તો એ શબ્દને આપણે અહીંયા શોધવાનો છે. તો પહેલાં કયો શબ્દ છે, દિવસ.
ઈ નામ. જુઓ આ તો આપણને ઝડપથી મળી ગયો, શા માટે? તો અહીંયા બીજા નંબર ઉપર જ હતો, તો આપણે એ શબ્દને એકબીજા સાથે જોડી દઈએ. ચાલો ત્યાર પછીનો શબ્દ જોઈએ, ઈલાજ. તો એ શબ્દને આપણે આ બાજુ શોધીએ. દિવસ, ઈનામ, કિરણ, દાતરડી, સિતાર, કરવતી, ઈલાજ. તો જુઓ એ શબ્દ પણ આપણને મળી ગયો છે, તો ચાલો તેને જોડી દઈએ. ચાલો ત્યાર પછીનો શબ્દ જોઈએ, કિરણ. તો એ શબ્દને આ તરફ શોધીએ. અહીંયા પહેલો કયો શબ્દ છે? દિવસ, ઈનામ, કિરણ. તો આપણને શબ્દ અહીંયા મળી ગયો છે, તો ચાલો એને પણ આપણે જોડી દઈએ. ચાલો ત્યાર પછી છેલ્લો શબ્દ છે, સિતાર. તો અહીંયા આપણે શોધીએ, દિવસ, ઈનામ, કિરણ, દાતરડી, સિતાર. જો બાળકો એ શબ્દ પણ આપણને મળી ગયો છે, તો એને આપણે છોડી દઈએ. આપણે કયો પ્રશ્ન જોયો? ઉદાહરણ મુજબ સરખા શબ્દો જોડો. તો તમારે આ પ્રશ્ન તમારી સાથે પોથીની અંદર કમ્પ્લીટ કરવાનો છે અને આ બધા જ શબ્દોને વાંચતા અને બોલતા શીખવાનું છે. તો તમારે સ્વાધ્યાય પોથીની અંદર આ પ્રશ્નો કમ્પ્લીટ કરવાના છે. ચાલો બાળકો, આપણે આગળ એક પ્રશ્ન જોઈ ગયા, કયો? ટપકા જોડી ચિત્ર બનાવી રંગ પૂરો અને ઉદાહરણ મુજબ સરખા શબ્દ જોડો. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ, તો શું છે? તો કે ઓળખો અને રંગ પૂરો. તો અહીંયા આપણને મૂળાક્ષર આપેલો છે અને અહીંયા ચિત્રો આપેલા છે, તો એ ચિત્રોને શોધવાના છે અને ઓળખવાના છે. તો અહીંયા તમારે રંગ પૂરવાનો છે, તમારો મનપસંદ રંગ પૂરવાનો છે, એ તમારે જાતે પૂરવાનો છે. આ શેનું ચિત્ર છે? તો કે પગનું ચિત્ર છે. તો પગની અંદર પ મૂળાક્ષર આવે છે, તો કે હા. તો એની નીચે લીટી કરીએ. ત્યાર પછી આ શેનું ચિત્ર છે? તો કે પનિહારીનું. પનિહારી એટલે સ્ત્રી, નારી. તેમાં પનો ઉચ્ચાર આવે છે, પનો મૂળાક્ષર આવે છે, તો કે હા. તો પ અહીંયા આપેલો છે, તો તેની નીચે પણ આપણે લીટી કરી દીધી છે. ત્યાર પછી કયો મૂળાક્ષર છે? ડમરાનો ડ. આમાં પણ તમારે તમારો મનપસંદ રંગ પૂરવાનો છે. આ શેનું ચિત્ર છે? તો કે ડમરૂનો. તો તેમાં ડ મૂળાક્ષરનો ઉપયોગ થયો છે, તો કે હા. તો આપણે શબ્દ વાંચીએ, ડમરૂ. તો અહીંયા ડનો ઉચ્ચાર આપેલો છે, તો તેની નીચે આપણે લીટી કરી દીધી. ત્યાર પછી આ શેનું ચિત્ર છે? તો કે ડબ્બો. તો એની અંદર પણ ડ મૂળાક્ષર આવે છે, તો તેની નીચે આપણે લીટી કરી દીધી છે. ત્યાર પછી કયો મૂળાક્ષર છે? તલવારનો ત. તો અહીંયા પણ બે ચિત્રો આપેલા છે, તો એને આપણે ઓળખવાના છે અને એમાં ત મૂળાક્ષરનો ઉપયોગ થયો છે કે નહીં એ જોવાનું છે. આ શેનું ચિત્ર છે? ત જ. આ વસ્તુ શેની અંદર હોય? તો કે રસોઈની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે. શેનું ચિત્ર છે? ત જ. તો આમાં પણ ત મૂળાક્ષરનો ઉપયોગ થયો છે, તો તેની નીચે આપણે અંડરલાઇન કરી દઈએ. અંડરલાઇન એટલે લીટી. પછી આ શેનું ચિત્ર છે એ તો બધાને ખબર જ છે, બધાના ઘરે હોય જ છે. તો કે તપેલી. ફરી પાછું બોલું છું, તપેલી. તેમાં પણ ત મૂળાક્ષરનો ઉપયોગ થયો છે, તો તેની નીચે આપણે અંડરલાઇન કરી દઈએ. ત્યાર પછી કયો મૂળાક્ષર છે? તો કે હણનો. તો અહીંયા પણ બે ચિત્રો આપેલા છે, તેમાં આપણે જોવાનું છે કે તેમાં હણ મૂળાક્ષરનો ઉપયોગ થયો છે. તો શેનું ચિત્ર છે? તો કે હરણ. તો અહીંયા આપણને હણ
ની નીચે લીટી આપેલી જ છે, તો પણ આપણે ફરી પાછું એકવાર કરી દઈએ. ત્યાર પછી શેનું ચિત્ર છે, તો કે વહાણ, તેમાં પણ હણ મૂળાક્ષરનો ઉપયોગ થયો છે, તો તેની નીચે પણ આપણે લીટી કરી દઈએ. ફરી પાછું એકવાર જોઈએ, કયો પ્રશ્ન જોયો, તો કે ઓળખો અને રંગ પૂરો. અહીંયા મૂળાક્ષરો આપેલા છે અને અહીંયા ચિત્રો આપેલા છે, એ ચિત્રોની અંદર મૂળાક્ષરોનો ઉપયોગ થયો છે. તો આ કયો મૂળાક્ષર છે, તો કે પ. અને અહીંયા બે ચિત્ર શેના આપેલા છે, તો કે પગ, પગનું ચિત્ર છે. અને આ શેનું ચિત્ર છે, તો કે પનિહારી. તો પગ અને પનિહારી એ બંને ચિત્રોની અંદર પ મૂળાક્ષરનો ઉપયોગ થયો છે. ત્યાર પછીનો મૂળાક્ષર છે ડ. તો અહીંયા શેનું ચિત્ર આપેલું છે, તો કે ડમરૂનું અને ડબ્બાનું. તો ડમરૂ, ડબ્બો, તે બંને ચિત્રોની અંદર અહીંયા ડ મૂળાક્ષરનો ઉપયોગ થયો છે. ડમરૂ શબ્દની અંદર પણ ડ મૂળાક્ષર આવે છે અને ડબ્બો શબ્દ છે એમાં પણ ડ મૂળાક્ષર આવે છે. ત્યાર પછી છે ત મૂળાક્ષર, ત. તો અહીંયા પણ બે ચિત્રો આપેલા છે, શેનું ચિત્ર છે, તો કે ત જ, તપેલી. તો ત જ શબ્દની અંદર ત મૂળાક્ષરનો ઉપયોગ થયો છે અને તપેલી એ શબ્દની અંદર પણ ત મૂળાક્ષરનો ઉપયોગ થયો છે. ત્યાર પછી છે હણ. તો અહીંયા પણ બે ચિત્રો આપેલા છે અને અહીંયા કયું શબ્દ લખેલું છે, હરણ. તો તેની અંદર પણ હણ મૂળાક્ષરનો ઉપયોગ થયો છે, એટલે હરણ શબ્દની અંદર આપણે હણની નીચે અંડરલાઇન કરી દીધી છે. ત્યાર પછી કયો શબ્દ છે, વહાણ. તો તેમાં પણ હણ મૂળાક્ષરનો ઉચ્ચાર આવે છે, ઉપયોગ થયો છે, તો તેની નીચે પણ આપણે અંડરલાઇન કરી દીધી છે. તો તમારે પણ તમારી સ્વાધ્યાય પોથીની અંદર આ પ્રશ્ન કમ્પ્લીટ કરવાનો છે. અહીંયા તમારે રંગ પૂરવાના છે બધા જ મૂળાક્ષરની અંદર, અને અહીંયા જેમ મેં ચિત્રનું અવલોકન કરી શબ્દ બોલ્યા અને તેની અંદર મૂળાક્ષરને આપણે શોધ્યા છે અને એની નીચે અંડરલાઇન કરી છે, તમારે પણ એવી રીતના કરવાનું છે. ચાલો બાળકો, આપણે આગળ એક પ્રશ્ન જોઈ ગયા, કયો ટપકા જોડી ચિત્ર બનાવી રંગ પૂરો અને ઉદાહરણ મુજબ સરખા શબ્દ જોડો. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ, તો શું છે, તો કે ઓળખો અને રંગ પૂરો. તો અહીંયા આપણને મૂળાક્ષર આપેલો છે અને અહીંયા ચિત્રો આપેલા છે, તો એ ચિત્રોને શોધવાના છે અને ઓળખવાના છે. તો અહીંયા તમારે રંગ પૂરવાનો છે, તમારો મનપસંદ રંગ પૂરવાનો છે, એ તમારે જાતે પૂરવાનો છે. આ શેનું ચિત્ર છે, તો કે પગનું ચિત્ર છે. તો પગની અંદર પ મૂળાક્ષર આવે છે, તો કે હા, તો એની નીચે લીટી કરીએ. ત્યાર પછી આ શેનું ચિત્ર છે, તો કે પનિહારીનું. પનિહારી એટલે સ્ત્રી, નારી, તેમાં પનો ઉચ્ચાર આવે છે, પનો મૂળાક્ષર આવે છે, તો કે હા, તો પ અહીંયા આપેલો છે, તો તેની નીચે પણ આપણે લીટી કરી દીધી છે. ત્યાર પછી કયો મૂળાક્ષર છે, ડમરાનો ડ. આમાં પણ તમારે તમારો મનપસંદ રંગ પૂરવાનો છે. આ શેનું ચિત્ર છે, તો કે ડમરૂનો. તો તેમાં ડ મૂળાક્ષરનો ઉપયોગ થયો છે, તો કે હા. તો આપણે શબ્દ વાંચીએ, ડમરૂ. તો અહીંયા ડનો ઉચ્ચાર આપેલો છે, તો તેની નીચે આપણે લીટી કરી દીધી. ત્યાર પછી આ શેનું ચિત્ર છે, તો કે ડબ્બો. તો એની અંદર પણ ડ મૂળાક્ષર આવે છે, તો તેની નીચે આપણે લીટી કરી દીધી છે. ત્યાર પછી કયો મૂળાક્ષર છે, તલવારનો ત. તો અહીંયા પણ બે ચિત્રો આપેલા છે, તો એને આપણે ઓળખવાના છે અને એમાં ત મૂળાક્ષરનો ઉપયોગ થયો છે કે નહીં એ જોવાનું છે. આ શેનું ચિત્ર છે, ત જ. આ વસ્તુ શેની અંદર હોય, તો કે રસોઈની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે. શેનું ચિત્ર છે, ત જ. તો આમાં પણ ત મૂળાક્ષરનો ઉપયોગ થયો છે, તો તેની નીચે આપણે
अंडरलाइन कर दिए, अंडरलाइन एट लीटी। पछी आ शेनु चित्र छे तो बधाने खबर ज छे, बधाना घरे होय ज छे। तो के तपेली, फरी पाछू बोलू छू तपेली, तेमा पण त मूळाक्षरनो उपयोग थयो छे, तो तेनी नीचे आपणे अंडरलाइन करी दईए। त्यार पछी कयो मूळाक्षर छे, तो के हणनो। तो अहींया पण बे चित्रो आपेला छे, तेमा आपणे जोवानुं छे के તેમાં હણ મૂળાક્ષરનો ઉપયોગ થયો છે। તો શેનું ચિત્ર છે, તો કે હરણ। તો અહીંયા આપણને હણની નીચે લીટી આપેલી જ છે, તો પણ આપણે ફરી પાછું એકવાર કરી દઈએ। ત્યાર પછી શેનું ચિત્ર છે, તો કે વહાણ। તેમાં પણ હણ મૂળાક્ષરનો ઉપયોગ થયો છે, તો તેની નીચે પણ આપણે લીટી કરી દઈએ। ફરી પાછું એકવાર જોઈએ, કયો પ્રશ્ન જોયો, તો કે ઓળખો અને રંગ પૂરો। અહીંયા મૂળાક્ષરો આપેલા છે અને અહીંયા ચિત્રો આપેલા છે, એ ચિત્રોની અંદર મૂળાક્ષરોનો ઉપયોગ થયો છે। તો આ કયો મૂળાક્ષર છે, તો કે પ। અને અહીંયા બે ચિત્ર શેના આપેલા છે, તો કે પગ, પગનું ચિત્ર છે। અને આ શેનું ચિત્ર છે, તો કે પનિહારી। તો પગ અને પનિહારી એ બંને ચિત્રોની અંદર પ મૂળાક્ષરનો ઉપયોગ થયો છે। ત્યાર પછીનો મૂળાક્ષર છે ડ। તો અહીંયા શેનું ચિત્ર આપેલું છે, તો કે ડમરૂનું અને ડબ્બાનું। તો ડમરૂ, ડબ્બો, તે બંને ચિત્રોની અંદર અહીંયા ડ મૂળાક્ષરનો ઉપયોગ થયો છે। ડમરૂ શબ્દની અંદર પણ ડ મૂળાક્ષર આવે છે અને ડબ્બો શબ્દ છે એમાં પણ ડ મૂળાક્ષર આવે છે। ત્યાર પછી છે ત મૂળાક્ષર, ત। તો અહીંયા પણ બે ચિત્રો આપેલા છે, શેનું ચિત્ર છે, તો કે ત જ, તપેલી। તો ત જ શબ્દની અંદર ત મૂળાક્ષરનો ઉપયોગ થયો છે અને તપેલી એ શબ્દની અંદર પણ ત મૂળાક્ષરનો ઉપયોગ થયો છે। ત્યાર પછી છે હણ। તો અહીંયા પણ બે ચિત્રો આપેલા છે અને અહીંયા કયો શબ્દ લખેલું છે, હરણ। તો તેની અંદર પણ હણ મૂળાક્ષરનો ઉપયોગ થયો છે, એટલે હરણ શબ્દની અંદર આપણે હણની નીચે અંડરલાઈન કરી દીધી છે। ત્યાર પછી કયો શબ્દ છે, વહાણ। તો તેમાં પણ હણ મૂળાક્ષરનો ઉચ્ચાર આવે છે, ઉપયોગ થયો છે, તો તેની નીચે પણ આપણે અંડરલાઈન કરી દીધી છે। તો તમારે પણ તમારી સ્વાધ્યાય પોથીની અંદર આ પ્રશ્ન કમ્પ્લીટ કરવાનો છે। અહીંયા તમારે રંગ પૂરવાના છે બધા જ મૂળાક્ષરની અંદર, અને અહીંયા જેમ મેં ચિત્રનું અવલોકન કરી શબ્દ બોલ્યા અને તેની અંદર મૂળાક્ષરને આપણે શોધ્યા છે અને એની નીચે અંડરલાઈન કરી છે, તમારે પણ એવી રીતના કરવાનું છે।